હેલો માય ફ્રેન્ડ, વેલકમ શિલ્પાસ કિચન રેસિપીઝ એન્ડ હેલ્થ ટીપ્સ. આજે આપણે વર્મીસેલની સેવની એવી સ્વીટ બનાવીશું કે જે તમે ઘરે બનાવશો તો બધા તમારા વખાણ કરતા થાકશે. આ સ્વીટ ખૂબ જ ટેસ્ટી બને છે, તો એની રેસીપી આપણે જોઈ લઈએ. આ રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો, અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરીને ઓન કરી લેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. અને ફ્રેન્ડ, હું મારી બધી જ રેસીપીઝમાં ટિપ્સ આપતી હોઉં છું, તો ચાલો ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે એક પેનમાં એક ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થાય ગરમી ચીલી સેવ તેમાં આપણે શેકવાનું છે. મેં અહીં સેવું એક નાનું એવું પેકેટ લીધેલું છે, અને તેને આવી રીતે ભાંગીને નાના નાના કટકા કરી લેવાના છે. તેને આપણે ઘીમાં શેકીશું. તે એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે, અને તેને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાની છે. ફ્રેન્ડ્સ, આ જે સ્વીટ છે એ ઠંડી કરીને જો તમે ખાશો ને તો ખૂબ જ મજા આવશે. આવી સ્વીટ તમે અત્યાર સુધીમાં ક્યારેય નહીં ખાધી હોય તેની હું ગેરંટી આપું છું. હવે આપણે જે છે સેવ એને લગભગ શેકાતા 2-3 મિનિટ જેવું લાગશે, એટલે આપણે 2-3 મિનિટ સુધી સેવને શેકવાની છે. અને અંદર તમે જોઈ શકો છો સેજ વ્હાઈટ કલરનું પણ થઈ જાય છે, એટલે આપણી જે સેવ છે એ રોસ્ટ થતી હોય એટલે આપણી સેવમાં વ્હાઈટ વ્હાઈટ થવા લાગશે. ત્યાં સુધી આપણે તેને સરસ રીતે શેકવાની છે. હવે આપણી સેવ જે છે એ સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે, તો આપણે તેને બીજા એક વાસણમાં આપણે લઈ લેવાની છે. તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે, અને આપણે તે સેવ 80% સેવ જે છે એ બાઉલમાં લઈ લેશું, અને 20% સેવ આપણે એમાં જ રાખી દેશું. ધીમે ધીમે બધી સેવ લઈ લેશું. ફ્રેન્ડ્સ, તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ નથી કર્યું મારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવી નવી જ નવી રેસીપી હંમેશા લાવતી રહું છું. આપણે 20% સેવ એમાં ને એમાં રાખી દીધી છે. ત્યાર પછી આપણે દૂધ લેવાનું છે. મેં અહીં 1.25 લિટર જેટલું દૂધ લીધું છે, તેમાંથી આપણે 2 વાટકી જેટલું દૂધ આપણે આ સેવમાં નાખીશું, અને તેને આપણે સરસ રીતે હલાવી લેશું, અને સાઈડમાં જે સેવ ચોટી ગઈ છે એને પણ આપણે ઉખેડીને અંદર લઈ લઈશું, અને તેને હવે આપણે ઉકળવા દઈશું. જ્યાં સુધી સેવ બફાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ સેવને બફાતા લગભગ 3-4 મિનિટ જેવું લાગશે, અને વચ્ચે વચ્ચે તેને આપણે હલાવતા રહેશું. અને આ જે છે એને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું છે, કારણ કે નહીંતર નીચે સેવ ચોટી જશે. તો હવે આપણે તે બફાય ત્યાં સુધી આપણું જે બીજું દૂધ હતું એમાં આપણે સુગર એડ કરીશું. મેં અહીં 8 ચમચી જેટલી ખાંડ લીધેલી છે, અને જો તમે વધારે ખાંડ ન ખાતા હોય તો તમે ઓછી ખાંડ પણ ઉમેરી શકો છો, એઝ પર ટેસ્ટ લઈ શકો છો. અને હવે આપણે તેને ઉકળવા દઈશું. ત્યાર પછી તેમાં જે શેકેલી આપણી સેવ હતી એ આપણે એમાં એડ કરીશું. ત્યાર પછી તેને સરસ રીતે હલાવી લેશું, અને આપણે એલચીનો ભૂકો એડ કરવાનો છે. મેં 7-8 જેટલી એલચી લીધેલી હતી એનો ભૂકો કરેલો હતો. ત્યાર પછી આપણે 12-15 જેટલા કેસરના કાચણા એડ કરીશું, અને થોડી કિસમિસ એડ કરીશું, અને સરસ રીતે હલાવી લેશું. ફ્રેન્ડ્સ, જો તમારે વધારે કિસમિસ નાખવી હોય તો તમે દૂધ ઉકળી જાય પછી નાખજો, કેમ કે કિસમિસ ખાટી હોય છે, નહીંતર તમારું દૂધ ફાટી જશે. તો પછી આપણે કાજુ અને બદામની કતરણ એડ કરી દઈશું. મેં અહીં કાજુ અને બદામની કતરણ 50-50 ગ્રામ લીધેલી છે. જો તમે વધારે કે ઓછી કરવા માંગતા હોય તો કરી શકો છો. હવે આપણે દૂધને ઉકળવા દઈશું, જ્યાં સુધીમાં આપણે બીજી બાજુ આપણી જે સેવ બફાવા મૂકી હતી એ બફાઈ ગઈ છે અને ઠંડી કરી લીધી છે થોડી ઘણી. ત્યાર પછી એને ઊંડા વાસણમાં લઈ તેને સરસ રીતે ક્રશ કરી લેવાની છે. તમે તેને બ્લેન્ડરથી ક્રશ કરો કે મિક્સરથી ક્રશ કરો,
ગમે તે રીતે તમે ક્રશ કરી શકો છો. જો બ્લેન્ડરથી કરતા હોય તો આ રીતે ઊંડું વાસણ લેજો જેથી ક્રશ કરવામાં સરળતા રહે. આપણું આ ક્રશ થઈ ગયું છે, હવે આપણે તેને જે ઉકળે છે દૂધ એમાં આપણે એડ કરી દઈશું અને સરસ રીતે એમાં મિક્સ કરી લઈશું. આપણું બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 4-5 ટીપા વેનીલા એસેન્સમાં નાખીશું. ફ્રેન્ડ્સ, આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમે નાખવા માગતા હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો. તેને સરસ રીતે હલાવી ત્યાર પછી આપણે ગુલકંદ એડ કરીશું 1 ચમચી. ફ્રેન્ડ્સ, ગુલકંદથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમને ગુલકંદ વધારે ભાવતું હોય તો તમે વધારે એડ કરજો, તેનાથી ખૂબ જ ટેસ્ટી લાગશે. ગુલકંદને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે દૂધને 4-5 મિનિટ સુધી સરસ રીતે ઉકાળવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોટી ના જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ રીતે ઉકળી રહ્યું છે અને હવે સરસ રીતે ઉકળી ગયું છે તો આપણે તેનો ગેસ ઓફ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું. ફ્રેન્ડ્સ, આ સ્વીટ ઠંડી ઠંડી ખાવાની ખૂબ જ મજા આવે છે. આપણી રબડી તૈયાર છે તો આપણે તેને સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, તમે આ સ્વીટને 2-3 કલાક સુધી ફ્રીજમાં રાખી અને તેને ઠંડી કરીને જ ખાજો, તેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે ગાર્નિશિંગ કરવા માટે બદામની કતરણ અને કાજુની કતરણ અને ગુલાબની પાંદડીથી આપણે તેને ગાર્નિશ કરીશું. તો છે ને ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો એક્સપિરિયન્સ મારી સાથે જરૂર શેર કરજો. નેક્સ્ટ રેસિપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.